नमस्ते विद्यार्थी मित्रों आपणे आजे धोरण आठ में विषय हिंदी तेमा माँ कह एक कहानी नामनु काव्य छे तेनो अभ्यास करीशुं। सौ प्रथम तो आपणे आ काव्यना कविनो परिचय मेळवी लेशुं। आ काव्यना कवि छे मैथिली शरण गुप्त। राष्ट्रकवि मैथिली शरण गुप्त का जन्म सन 1886 में चिरगांव जिला झांसी उत्तर प्रदेश में हुआ था। बचपन से ही कविता में उनकी रुचि थी। आचार्य महावीर प्रसाद द्विवेदी जी की प्रेरणा से वे खड़ी बोली की ओर मुड़े और उनकी कविता में निखार आया। उन्होंने अपनी कविताओं में भारतीय जीवन को समग्रता से समझने एवं प्रस्तुत करने का प्रयास किया है। खड़ी बोली हिंदी के आरंभिक उनायकों में से एक थे। साकेत गुप्त जी द्वारा लिखित एक महाकाव्य है। इसके अतिरिक्त यशोधरा, पंचवटी, भारत भारती तथा जयद्रथ वध आदि उनकी मुख्य काव्य कृतियाँ हैं। इनकी मृत्यु सन 1964 में हुई थी। मारने वाले से बचाने वाला बड़ा होता है, यह उक्ति चरितार्थ हुई है गौतम बुद्ध के जीवन से। संवाद शैली की इस कविता में गौतम बुद्ध के बचपन की एक घटना का उल्लेख है, जिसमें उसका पुत्र राहुल माँ यशोधरा से राजकुमार सिद्धार्थ की उसी कहानी को दोहराने की आग्रह करता है, जिससे उपर्युक्त उक्ति परिभाषित होती है। विद्यार्थी मित्रों जो अहीं एक आ काव्य छे, काव्यनुं नाम ज एवुं छे, माँ कहे एक कहानी, एटले के एक बाळक छे पोतानी माताने एक कहानी एटले के वार्ता संभळावा माटेनी वात करे छे, एने कहे छे। तो कई वात संभळावा माटेनी वात करे छे, अहीं कई वातनो उल्लेख छे? तो मित्रों अहीं गौतम बुद्ध छे एमना जीवन विशेनो एक प्रसंग छे એ આ કાવ્યની અંદર વર્ણિત કર્યો છે, કે જેની અંદર ગૌતમ બુદ્ધની પત્ની યશોધરા છે એ તેમના પુત્ર રાહુલને, જ્યારે રાહુલ છે એ તેમની પાસે કહાણી સાંભળવાનો એટલે કે વાર્તા સાંભળવાનો આગ્રહ કરે છે, ત્યારે એમની માં છે યશોધરા એ તેમને તેમના પિતાના જીવનનો એક પ્રસંગ છે એ તે અહીંયા ઉલ્લેખ કરે છે। તો આપણે આ કહાણી છે, સોરી આ કાવ્ય છે, તેનો અભ્યાસ કરીશું। માં કહ એક કહાની, બેટા સમજ લિયા ક્યા તુને મુજકો અપની નાની। શું કહે છે? તો બાળક છે પોતાની માતાને કહે છે કે માં તું મને એક કહાની એટલે કે વાર્તા સંભળાવ। તો એવા સમયે એની માતા એને કહે છે કે તું મને વાર્તા સંભળવાનું કહે છે, તો હું શું તારી નાની છું? એટલે કે જુઓ, મોટે ભાગે જે છે આવી વાર્તાઓ દાદી કે નાની જે છે એ કહેતા હોય છે, એટલે એને કહે છે કે બેટા હું તારી નાની છું કે તું મને આવી વાર્તા સાંભળવા માટે કહે છે। કહતી હે મુજસે યહ ચેટી, તું મેરી નાની કી બેટી, કહમાં કહ લેટી હી લેટી, રાજા થાયા રાણી। શું કહે છે? એ બાળક છે એ પણ ખૂબ હોશિયાર છે, એ કહે છે કે માતા મને આ ચેટી એટલે કે એની બહેનનું જે છે એ નામ છે, એ કહે છે કે એની કોઈ પિતરાઈ બહેન અથવા કોઈ એમ કહી શકાય કે કોઈ પણ એક બાળ સહજ પ્રવૃત્તિ લઈ અને એક જે ચેટી નામની એક છોકરી છે એ તેને કહે છે કે તું તો મારી નાનીની દીકરી છે। શું કહે છે? કે તું મેરી નાની કી બેટી, એટલે કે તું કોણ છે? તો કે તું મારી નાનીની દીકરી છે। તો નાનીની દીકરી હોય એટલે કે તારે તને પણ વાર્તા આવડતી જ હોય, માં તું એ કે સૂતા સૂતા જ મને વાર્તા સંભળાવ અને કહ કે આ વાર્તા જે છે એ રાજાની હતી કે રાણીની હતી, તું મને રાજા કે રાણીની આ વાર્તા સંભળાવ। તું હઠી હે માનધન મેરે, સુન ઉપવન મેં બડે સવેરે, તાત ભ્રમણ કરતે થે તેરે, જહાં સુરભી મનમાની। શું કહે છે? યશોધરા માતા છે એ તે એના બાળકને કહે છે કે અરે બેટા તું તો બહુ હઠી છે એટલે કે બહુ જીદી છે, માનધન મેરે એટલે કે મારા દીકરા તું તો ખૂબ જીદી છે, વાંધો નહીં પણ હવે તું મારી વાત સાંભળ,
उपवन, उपवन एटले के बगीचामां, एक सवारे बगीचानी अंदर तात भ्रमण करते थे तेरे। तात एटले के पिता, भ्रमण एटले के फरी रह्या हता। तो एनी माता कहे छे के बेटा सांभळ, एक समय एक सवारे जे छे ए बगीचानी अंदर तारा पिता छे ए भ्रमण करी रह्या हता, एटले के फरी रह्या हता। जहाँ सुरभि मनमानी, सुरभि एटले के सरस मजानी सुगंध छे ए समय लहराई रही हती। जहाँ सुरभि मनमानी हामा यही कहानी, શું કહે છે એનું બાળક? કહે છે સુરભી એટલે સરસ મજાના સુગંધો, જે પોતાની ઈચ્છા પ્રમાણે સરસ મજાની લહેર છે લહેરાઈ રહ્યા છે, એટલે કહે છે કે હામાં મને તું એ જ કહાની સંભળાવ। વર્ણ વર્ણ કે ફૂલ ખીલે થે, ઝલમલ કર હમ બિંદુ છીલે થે, હલકે છોકે હિલે મિલે થે, લહરાતા થા પાની। એની માતા સરસ મજાનું જે છે એ વર્ણન પોતાના બાળકની સામે કરે છે કે એ સમયે બગીચાની અંદર વર્ણવર્ણ એટલે કે જુદા જુદા રંગના સરસ મજાના ફૂલો ખીલી રહ્યા હતા। ઝલમલ કર હિમ બિંદુ ઝીલે છે, જુઓ સવારના પહોરમાં જે છે એ ફૂલો ઉપર આપણને જે છે એ થોડુંક એમ થાય કે પાણીના ટીપા જાણે હોય, તો એની વાત કરે છે કે જાણે હિમના બિંદુઓ જે રીતના એકદમ સરસ મજાના ચમકી રહ્યા હોય એવા બિંદુઓ જે છે એ ફૂલ ઉપર ચમકી રહ્યા હતા। હલકે ઝોકે હિલે મિલે થે, એટલે કે હળવી સરસ મજાની હવા આવે છે અને એ સમયે એ ફૂલો છે એ સરસ મજાના લહેરાઈ રહ્યા છે, અને ત્યાં પાણી જે છે એ પાણી પણ સરસ મજાનું લહેરાઈ રહ્યું છે। લહરાતા થા પાણી હા હા યહી કહાની, શું કહે છે? તો કે માં, શું ખરેખર અહીંયા પાણી લહેરાતું હતું? હા, મને એ જ વાર્તા તું સંભળાવ। ત્યારબાદ આગળની પંક્તિમાં જોઈએ આપણે, ગાતે થે ખગ કલ કલ સ્વર સે, સહસા એક હંસ ઉપર સે, ગીરા બિધત હો કર ખગ શર સે, હુઈ પક્ષ કી હાનિ। જુઓ હવે એની માતા છે એને આગળની કહાની સંભળાવતા કહે છે કે ગાતે થે ખગ એટલે પક્ષી, પક્ષીઓ જે છે સરસ મજાના કલકલ સ્વરની અંદર ગાઈ રહ્યા હતા, તો એવા સમયે અચાનક જે છે એ ઉપરથી હંસ પડે છે બિધત હોકર, બિધત એટલે કે ઘાયલ થઈ, અને હંસ જે છે પક્ષી જે છે એ પડે છે અને પક્ષીને નુકસાન પણ થયેલું હોય છે। હુઈ પક્ષ કી હાનિ, કરુણા ભરી કહાની, શું કહે છે? એનું બાળક પૂછે છે, રાહુલ એને પૂછે છે કે શું પક્ષીને હાનિ થઈ એટલે કે પક્ષીને નુકસાન થયું? આ કહાની તો, આ વાર્તા તો જે છે એ હવે કરુણાભરી થઈ ગઈ છે। ત્યારબાદ આગળની પંક્તિમાં જોઈએ, ચોક ઉન્હોને ઉસે ઉઠાયા, નયા જન્મ સા ઉસને પાયા, ઇતને મે આ ખેટક આયા, લક્ષ્ય સિદ્ધિ કા માની। જુઓ અહીંયા તમને એક ચિત્ર પણ બતાવેલું છે કે જેની અંદર જે છે એ ગૌતમ બુદ્ધ છે એ પક્ષીને ઉપાડી અને પોતાના ખોળામાં લઈ લીધું છે અને તેને જોઈને તે ખૂબ દુઃખી થઈ છે। તો કહે છે કે તારા પિતાશ્રી એ સમયે આ બધી ઘટના જોઈ અને એકદમ ચોંકી ઉઠ્યા, આશ્ચર્યચકિત થઈ ગયા, અને જાણે નવો જન્મ એ પક્ષીને મળ્યો હોય એવી રીતે એને જે છે એને ઉપાડી લીધો, અને એટલી જ વારમાં એની જ્યારે એની જે એને ઈજા થઈ હતી એની સારવાર કરતા હતા એટલી વારમાં તો આખેટક એટલે કે શિકારી, આખેટકનો અર્થ થાય છે શિકારી આવી જાય છે, અને લક્ષ્ય સિદ્ધિ કામાની એટલે કે શું કહે છે? તો કે શિકારી આવીને કહે છે કે ભાઈ આ શિકાર તો મારું છે એમ કરી, અને તે પક્ષીની માંગ કરે છે કે મને આ પક્ષી આપી દો। લક્ષ્ય સિદ્ધિ કા માની, કોમલ કઠિન કહાની, શું કહે છે આગળ? તો એ બાળક એને પૂછે છે માતીને, માતાને, કે શું એ શિકારી પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે આવું કર્યું હશે? હવે તો આ કહાની જે છે એ કોમળમાંથી કેવી થઈ ગઈ છે, કઠિન મુશ્કેલ કહાની થઈ ગઈ છે। માંગા ઉસને આહત પક્ષી, તેરે તાત કિંતુ થે રક્ષી, તબ ઉસને થો જો થા ખગ ભક્ષી, હટકરને કી ઠાની। જુઓ હવે એ જે શિકારી આવે છે અને પોતાનું પક્ષી છે એ માંગે છે, પરંતુ તારા પિતાશ્રી તો કેવા હતા? તો કે
આવા પક્ષીઓનું રક્ષણ કરવા વાળા હતા, દયાળુ હતા. એટલે જ્યારે પણ એને શિકારીએ પક્ષીને માંગ્યું તો ત્યારે જે છે એને આપતા નથી, અને એ શિકારી તો પોતે એ શિકાર મેળવવા માટે હઠ કરવા લાગે છે, જીદ કરવા લાગે છે. હઠ કરને કી ઠાની અબ બઢ ચલી કહાની. જો રાહુલ શું કહે છે, ત્યારે માતા એ એકદમ જીદ કરવા લાગ્યા, હવે જલ્દી તમે મને આગળની કહાની સંભળાવો. હુવા વિવાદ સદૈ નિર્દય મેં, ઉભય આગ્રહી થે સ્વ વિષય મેં. જુઓ અહીંયા શું થાય છે, તો હવે વિવાદ થાય છે, બરાબર, વાત વિવાદ થાય છે. કોની કોની વચ્ચે થાય છે, તો કે એક સદય અને નિર્દય એટલે કે જે દયાવાળું છે એવા વ્યક્તિ વચ્ચે, અને જે નિર્દય વ્યક્તિ છે એટલે કે શિકારી, એમની વચ્ચે વાદ વિવાદ થાય છે. ઉભય આગ્રહી થતી સ્વ વિષય મેં, એટલે બંને પોતપોતાના વિષયમાં આગ્રહી હતા. એટલે કે જે ગૌતમ બુદ્ધ હતા એમણે જે છે એમણે કીધું કે ભાઈ હું આ પક્ષી છે તમને પાછું આપીશ નહીં, જ્યારે એ શિકારી છે એ પક્ષી મેળવવા માટે જીદ કરે છે, પોતાનો શિકાર મેળવવા માટે જીદ કરે છે. ગઈ વાત તબ ન્યાયાલય મેં, સુની સભીને જાણી. જુઓ હવે આ વાત તો એટલી બધી આગળ વધી જાય છે કે આ વાત ક્યાં જાય છે, ન્યાયાલયમાં જાય છે. કારણ કે બંને જે છે એ આ વાતનું સમાધાન કરતા નથી, અને આ વાત છે એ આખરે ન્યાયાલયમાં જાય છે. સુનો સભીને જાણી વ્યાપક હુવી કહાની. શું કહે છે કે હવે આ વાત તો ચારે બાજુ ફેલાઈ જાય છે, બધા લોકોએ આ વાતને સાંભળી છે, આ વાતને જાણી છે. ત્યારબાદ આગળની પંક્તિમાં જોઈએ, રાહુલ તું નિર્ણય કર ઇસકા, ન્યાય પક્ષ લેતા હે કિસકા, કહ દે નિર્ભય જય હો જિસકા, સુન લું તેરી બાની. જુઓ હવે માતા યશોદરા છે પોતાના બાળકને કહે છે કે રાહુલ હવે તું જ આ વાતનો નિર્ણય કર કે ન્યાય છે કોનો પક્ષ લેશે. તું આ નિર્ણય કરતી વખતે એકદમ ડર્યા વગર એટલે કે નિર્ભય રીતે તું આ નિર્ણય કર, એવું નથી કે તારે તારા પિતાના હિતમાં જ છે, તારા પિતાની સાઈડમાં તમારા આ નિર્ણય કરવો પડશે, પણ તું તારી રીતે વિચારી અને કહે કે ખરેખર કોની જય થશે, એટલે કે કોણ સાચું છે. એટલે કહે છે કે તારી આ વાત હું સાંભળવા માંગુ છું. મા મેરી ક્યા બાની, મેં સુન રહા કહાની. શું કહે છે કે મારી માં આમાં મારી શું વાત છે, હું તો માત્ર કહાની સાંભળી રહ્યો છું, વાર્તા સાંભળી રહ્યો છું. કોઈ નિરપરાધ કો મારે તો ક્યો અન્ય ન ઉસે ઉબારે, રક્ષક પર ભક્ષક કો વારે, ન્યાય દયા કા દાની. જુઓ શું કહે છે કે કોઈ પણ વ્યક્તિ જે નિરપરાધ એટલે કે જેનો કોઈ ગુનો નથી, જેનો કોઈ વાંક નથી, એવા વ્યક્તિને જો મારે, નિર્દોષને કોઈ મારે તો કોઈ એને શું કામ ન બચાવે, અને રક્ષક છે એ ભક્ષક ઉપર જે છે એ રક્ષક છે એ ભક્ષક કરતાં પણ ઊંચો છે, કારણ કે એ તેની રક્ષા કરે છે, અને ન્યાય છે એ તો દયાનો દાની છે. ન્યાય દયા કા દાની, તુને સુની કહાની. અને આખરે ન્યાય છે કોના તરફેણમાં આવે છે, તો કે ગૌતમ બુદ્ધની તરફેણમાં ન્યાય આવે છે, કારણ કે ગૌતમ બુદ્ધે તો એ પક્ષીની રક્ષા કરી હતી, એટલા માટે ન્યાયાલયની અંદર પણ એમને ન્યાય મળે છે, અને એ જે શિકારી છે એમને પક્ષી આપવામાં આવતું નથી. તો ખૂબ સરસ મજાનો પ્રસંગ છે એ આ કાવ્યની અંદર વર્ણિત થયેલો છે. તો આપણે પણ મિત્રો આવા પક્ષીઓની, આવા અબોલ છે પશુ પક્ષીઓ છે એની આપણે રક્ષા કરવી જોઈએ, અને આપણે ક્યારેય પણ આવા પક્ષીઓને નુકસાન કરવું જોઈએ નહીં, એવી શીખ આપણને આ કાવ્યમાંથી મળે છે. અસ્તુ. જય હિન્દ. જય ભારત.